થઈ ગયા મને લગ્ન કરે. એ ઘરમાં જાતી મેં માંડ્યો ઉતાર્યો ને એ દિવસથી મેં એ ઘરમાં કોઈ સુખ નહીં જોયું. હું નવાગોપાથી આવેલું, મારા ઘરમાં તકલીફ છે, મારી બીજી દોઢ વર્ષથી હેરાન છે. ડૉક્ટરોની દવા કરવાથી કંઈ પણ ફરક પડ્યો નથી. મારા ઘરમાં તકલીફ શું છે કંઈ ખબર નથી. હું લગ્ન કર્યો ત્યારનો હેરાન હેરાન છું. મારો 10 વર્ષનો છોકરો જતો રહે, પછી મારી 16 વર્ષની બેબી થઈ, એને બી હું 1.5 વર્ષથી લઈ ડોક્ટરો પાસે જઉં છું. કોઈ જ દુઃખ પકડાતું નથી. આજુબાજુ વાળા કે ઘર ખાલી કરીને ક્યાંય જતો, પણ કોઈ આરોગ્ય નથી મારી જોડે. માં, હું જે ઘરમાં રહું છું ને એ જ ઘરમાં કંઈ સમજાતું નથી, શું છે શું નહીં એમ. ચામુંડ માતા આયા? હા માં. કોણ આવ્યું? ચામુંડા માં. આજે મૂળે તો ચામુંડતી થયું. સાહેબ, ચામુંડ માતા આયા છે? બેઠ્યા હોય જ્ઞાની હોય તો ખબર પડે ને કે માતા એ શું વાત કરી, શું બતાવવા જાઉં છું એનું જ્ઞાન નથી. ત્યારે તો બરોબર નિહાળવા આવ્યા નથી, તો આ થેલી ભરાઈને આયા અને ખાઈ જતા રહ્યા. એનો પાસ થવાના મેં પહેલા કીધું છે કે આખી દુનિયા ભરો, પણ અમતની મેરેજ તો મળવા આવવું પડશે. અરે કૃષ્ણ વર્ષ પહેલા નદી ગજરપિયા વૈશાળી મેરેડી છું. આમ જો અરે તે પ્રશ્ન મન કર્યો ને એનો મેં જવાબ આપ્યો. આપ્યો કે નહીં? તે કયો પ્રશ્ન? તો જવાબ મેં આપ્યો. મેં પ્રશ્ન કર્યો એનો જવાબ તું આપ. તારું બહાર નીકળવું છે ને, 10 લાખ વાપરીશ કે 10 કરોડ વાપરીશ, કોઈ પટાડવા નહીં આવે. આની માતા ની જરૂર પડશે. મેરડી છો એટલે ત્રણ વાત પડી. સૌથી પહેલો ઝઘડો તો આ અમારા ઘરવાળા ખરા ને, એના કસલ ઉપર લાવવાથી 22 વર્ષ પહેલાનો પહેલો ખરું મારી ખરું વાર કહ્યું છે. એમ ખબર પડી ગઈ કે ધુરંધર માતા પાસે બેઠી છું. બોલવાનું તો બધા બોલ તો બધા છે, બનાવવા તો એક જ છે. રમત ની મેળવી 22 વર્ષ પહેલા એક પૂર્ણ ભૂલ કરી, ત્યારથી શરૂઆત થઈ. હવે બીજી પકડ છે. જો આ કલયુગમાં કોઈ કોઈનું નથી, કોઈ કોઈનું છે, પણ તમે આજે મારા થઈ જાઓ તો તમારી થઈ. બીજો ઝઘડો મારા મોટા ભાઈ ઘર બથાઈ પડ્યા હતા અને મિલકતમાંથી એક રૂપિયો મને આપ્યો. એમાં ચામડ માતા ગઈ ખરું મારી
તું 22 વર્ષ પહેલા શું લઈને આવ્યો છે એમ કે
શું લઈને આવ્યો? તને કહું છું
હું એમ કહી કે મારે શાંત થાવ, તમને જે ઘરનો ભૂલ કરીને મેં એ સુધારીશ. હવે રાજી છો? રાજી 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 મારી મેરડી ના રામ છો, હું મેરડી છો. જ્યાં હારું જો સમાધાન કરી આવ્યો. નાનું પછી માફી ભગવાન તારા હાથમાં છે. એ માતા ને ખબર પડી કે મારો ન્યાય થઈ ગયો. મેં તારી પાસે કશું લીધું અને તમે મને કશું આલી એકવાના. પણ જગત માં એવું કહું છું કે હું તો સુખડી લઈ સુખડા આલું છું. શું લાવું? અને આ દુઃખ મટાડું ના. હું આ બધાને કહું છું કે આવું દુઃખ મટાડું ને એ તમે રૂપિયા ઢગલો કરો તો કોઈ મટાડે. શું તારે કઈ ભૂગાવે પૈસા નહીં લીધા હોય? શું ડોક્ટર દવા રૂપિયા નહીં લીધા હોય? ધંધા બગાડી નહીં ભાગ્યા હોય? ઓછો મોછા 9 લાખ વાપરી બેઠો. હવે આ બાપ હવે આની પાસે જે લેવા વાળા તો લઈ ગયા, પણ દુઃખ તો ક્યાંનું ક્યાં? કારણ કે નાખવું બતાવો તો બધા બેહાડે કોઈ ફીટ કરી દીધું. આમ છૂટા નહીં, પણ જો મારા બતાવેલી દિશાઓ પર તું ચાલીશ ને તો પાસ થો તારા ઘરે નારાયણ આવશે. મેરી તારા તો જ્ઞાન હોવું જોઈએ કે માતા શું બતાવે, માતા શું બોલવા માંગે છે. અને સત ધરમ અને નેકી ને જાણજે. હું બોલી છું એટલા દાડે બનશે હું મછાણી મેરડી છો. કોઈ દાડો અવતાર માં ખોટું બોલતો નહીં. ઓ કારણ કે ખોટું બોલવા વાળા ની હું થતી નથી, પણ તારી થઈ ને આજે તો તું મારો થજે. કારણ કે હું સાવડું બોલું ને તો તને મારા ને હું તમારી. આ તો એવું હોય. ઓ